एकलव्य विद्या संकुल। આજે આપણે ગણિતની શ્વામાં પાઠ પહેલો શું લાંબુ છે શું ગોળ છે તેનો અભ્યાસ કરીશું। તેમાં પ્રશ્ન પહેલો, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માટે ગોળ તથા લાંબા માટે એરો કરો। ઉદાહરણ આપેલ છે, કઈ અમુક ચિત્ર આપેલા છે તેમાં જે વસ્તુ ગોળ હોય તો તેમાં ગોળ કરવાનું અને જે વસ્તુ લાંબી હોય તો તેમાં એરો કરવાનો। તો આપણે પહેલેથી જોઈએ કે પહેલું ચિત્ર શાનું છે બાળકો, સીડી। તો સીડી કેવી હોય છે, ગોળ। તો તેમાં આપણે બાજુના બોક્સમાં શું કરીશું, ગોળ। પેન્ટ, પેન્ટ કેવું હોય છે બાળકો, લાંબુ। પેન્ટ કેવું હોય છે, લાંબુ। તો તેમાં આપણે એરો કરીશું। બોટલનું ઢાંકણ, બોટલનું ઢાંકણ કેવું હોય છે, ગોળ। તો આપણે બાજુના બોક્સમાં શું કરીશું, ગોળ। ફ્લાવર પોટ, ફ્લાવર પોટ કેવો હોય છે, લાંબો। તો આપણે તેમાં એરો કરીશું। ડસ્ટર, ડસ્ટર કેવું હોય છે બાળકો, લાંબુ। ડસ્ટર કેવું હોય છે, લાંબુ। તો આપણે તેમાં એરો કરીશું। માછલીઘર, માછલીઘર કેવું છે, ગોળ। અહીં માછલીઘર કેવું છે, ગોળ। તો આપણે બાજુના બોક્સમાં ગોળ કરીશું। ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટ કેવી હોય છે, લાંબી। ટ્યુબલાઇટ કેવી હોય છે, લાંબી। તો આપણે તેમાં એરો કરીશું। રૂપિયાનો સિક્કો, રૂપિયાનો સિક્કો કેવો હોય છે, ગોળ। રૂપિયાનો સિક્કો કેવો હોય છે, ગોળ। તો આપણે તેમાં ગોળ કરીશું। ફૂટપટ્ટી, ફૂટપટ્ટી કેવી હોય છે, લાંબી। ફૂટપટ્ટી કેવી હોય છે, લાંબી। તો આપણે તેમાં એરો કરીશું। અલાર્મ, અલાર્મ કેવો હોય છે, ગોળ। અલાર્મ કેવો હોય છે, ગોળ। તો આપણે તેમાં ગોળ કરીશું। પીંછી, પીંછી કેવી હોય છે, લાંબી। પીંછી કેવી હોય છે, લાંબી। તો આપણે તેમાં એરો કરીશું। પૈડું, પૈડું કેવું હોય છે, ગોળ। પૈડું કેવું હોય છે, ગોળ। તો આપણે તેમાં ગોળ કરીશું। બેટ, બેટ કેવું હોય છે, લાંબુ। બેટ કેવું હોય છે, લાંબુ। તો આપણે તેમાં એરો કરીશું। ડુંગળી, ડુંગળી કેવી હોય છે, ગોળ। ડુંગળી કેવી હોય છે બાળકો, ગોળ। તો આપણે એમાં ગોળ કરીશું। ચમચી, ચમચી કેવી હોય છે, લાંબી। ચમચી કેવી હોય છે, લાંબી। તો આપણે તેમાં એરો કરીશું। પ્રશ્ન બીજો, નીચેની વસ્તુઓ માટે ગોળમાં લીલો રંગ તથા લાંબામાં પીળો રંગ પૂરો। કઈ અમુક ચિત્ર આપેલા છે તેમાં જે ચિત્ર ગોળ હોય તો તેમાં લીલો રંગ પૂરશું અને જે ચિત્ર લાંબુ હોય છે એમાં આપણે પીળો રંગ પૂરીશું। તો ગાજર કેવું હોય છે, લાંબુ। તો આપણે તેમાં પીળો રંગ પૂરીશું। બોલ, બોલ કેવો હોય છે, ગોળ। તો આપણે તેમાં લીલો રંગ પૂરીશું। વૃક્ષ, વૃક્ષ કેવું હોય છે, લાંબુ। તો તેમાં આપણે પીળો રંગ પૂરીશું। દૂધી, દૂધી કેવી છે, લાંબી। તો આપણે તેમાં પીળો રંગ પૂરીશું। સફરજન કેવું છે, ગોળ। તો આપણે તેમાં લીલો રંગ પૂરીશું। ધજા, ધજા કેવી છે, લાંબી। તો પીળો રંગ પૂરીશું। વાટકો કેવો છે, ગોળ। તો આપણે તેમાં લીલો રંગ પૂરીશું। સીડી, સીડી કેવી છે, લાંબી। તો આપણે તેમાં પીળો રંગ પૂરીશું। પેન્સિલ કેવી છે, લાંબી। તો તેમાં પીળો રંગ પૂરીશું। નારંગી કેવી છે, ગોળ। તો આપણે તેમાં લીલો રંગ પૂરીશું। બ્રશ કેવું છે, લાંબુ। તો આપણે તેમાં પીળો રંગ પૂરીશું। ગોળ ચક્કર છે તો આપણે તેમાં લીલો રંગ પૂરીશું। અહીં પણ પૈડા જેવો આકારનું ગોળ ચક્કર છે તો આપણે તેમાં લીલો રંગ પૂરીશું। બોલપેન કેવી છે, લાંબી। તો આપણે તેમાં પીળો રંગ પૂરીશું। દાડમ કેવું છે, ગોળ। તો આપણે તેમાં લીલો રંગ પૂરીશું। સમજો, અહીં આપણે આકાર આપેલા છે તે ગબડે, સરકે કે તેની થપ્પીઓ થઈ શકે તેની માહિતી આપેલી છે કે ચોરસ આકાર, ચોરસ આકારની કોઈ વસ્તુ હોય તો તે ગબડે નહીં, સરકે હા, થપ્પીઓ થઈ શકે હા। લંબચોરસ આકાર, લંબચોરસ આકારની વસ્તુ હોય તો તે ગબડે નહીં, સરકે તો કે હા, થપ્પીઓ થઈ શકે હા। ગોળ, ગોળ આકારની વસ્તુ હોય તો તે ગબડે હા, સરકે નહીં, થપ્પીઓ થઈ શકે નહીં। શંકુ, શંકુ આકારની વસ્તુ હોય તો તે ગબડે હા, સરકે તો કે હા,
थपियो थई सके नहीं। लंबगोड़, लंबगोड़ આકારની વસ્તુ માટે તે ગબડે હા સરકે છે તો કે હા, થપ્યો થઈ શકે તો કે હા, લંબગોળ આકારની વસ્તુ હોય તો એમાં ત્રણે ત્રણ વસ્તુ થઈ શકે, ગબડી પણ શકે છે, સરકી પણ શકે અને થપી પણ થઈ શકે। ત્રિકોણ, ત્રિકોણ આકારની વસ્તુ માટે તે ગબડે નહીં, સરકે તો કે હા, થપ્યો થઈ શકે નહીં। પ્રશ્ન ત્રણ, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગબડતી કે રગડતી વસ્તુઓ માટે ગોળ તથા સરકતી વસ્તુઓ માટે ખોટાની નિશાની કરવાની છે, તથા ગબડતી અને સરકતી હોય તેવી બંને વસ્તુ માટે રાઈટ કરવાનું છે। જે વસ્તુ આપણે ગબડતી હોય તો તેમાં આપણે ગોળ કરીશું, જે વસ્તુ આપણે સરકતી હોય તો એમાં ખોટાની નિશાની કરીશું। તથા ગબડતી અને સરકતી એટલે જે વસ્તુ ગબડતી અને સરકતી હોય બંને થઈ શકે તો તેમાં આપણે રાઈટ કરીશું। તો અહીં જોઈએ આપણે ચિત્રો, લખોટી, તો બાળકો લખોટીનું શું થાય છે તો તે ગબડે છે, લખોટી ગબડે છે તો આપણે તેમાં ગોળ કરીશું। પાણીની બોટલ, પાણીની બોટલ છે એ બંને થઈ શકે, ગબડી પણ શકે અને સરકી પણ શકે તો આપણે તેમાં સાચાની નિશાની કરીશું। પેન્સિલ, પેન્સિલ, પેન્સિલમાં પણ એમ જ છે, તે ગબડી પણ શકે છે અને સરકી પણ શકે તો આપણે તેમાં સાચાની નિશાની કરીશું। લંચ બોક્સ, લંચ બોક્સ છે એ સરકે છે, લંચ બોક્સ સરકે છે તો તેમાં આપણે ચોકડી કરીશું, ખોટાની નિશાની। ટમેટું, ટમેટું છે એ ગબડે છે, ટમેટાનું શું થાય બાળકો, ગબડે છે તો આપણે તેમાં ગોળ કરીશું। જાંબુ, જાંબુ છે પણ ગબડે છે, જાંબુ પણ શું થાય, ગબડે છે તો આપણે તેમાં ગોળ કરીશું। દડો, દડો છે એ પણ ગબડે તો આપણે તેમાં ગોળ કરીશું, દડો ગબડે છે આપણે તેમાં ગોળ કરીશું। ચમચી, ચમચી સરકે છે, ચમચી છે એ સરકે છે તો આપણે તેમાં ચોકડી કરીશું। ડસ્ટર, ડસ્ટર સરકે છે, ડસ્ટરનું શું થાય છે બાળકો, સરકે છે એટલે તે તેમાં આપણે ચોકડી કરીશું। નારંગી, નારંગી ગબડે છે, નારંગી ગબડે છે એટલે આપણે તેમાં ગોળ કરીશું। મોબાઈલ, મોબાઈલ છે એ સરકે છે, મોબાઈલ સરકે છે એટલે તેમાં આપણે ચોકડી કરીશું। પાસો, સાપ સીડીનો પાસો તો તે બંને થાય છે, ગબડે પણ છે અને સરકે પણ છે તો આપણે તેમાં રાઈટ કરીશું। ડીશ, ડીશ છે એ સરકે છે એટલે આપણે તેમાં ચોકડી કરીશું, ડીશ છે એ સરકે છે એટલે આપણે તેમાં ચોકડી કરીશું। સિલિન્ડર, તો સિલિન્ડરનો જે આપણે ગેસની બોટલ હોય છે એ બોટલ તો તે ગબડે પણ છે અને સરકે પણ છે એટલે આપણે તેમાં સાચું કરીશું। બેટ, બેટ છે એ સરકે છે, બેટ છે એ સરકે છે આપણે એમાં ચોકડી કરીશું। પ્રશ્ન ચાર, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં થપ્પીઓ થઈ શકતી હોય તેના માટે રાઈટ તથા ના થઈ શકતી હોય તેના માટે રોંગ એટલે ખોટાની નિશાની કરો। કે આપણે અહીંયા અમુક વસ્તુઓ આપેલી છે તો તે વસ્તુઓની થપ્પી થઈ શકે તો તેમાં આપણે રાઈટ કરવાનું છે, અને જે વસ્તુની થપ્પી ન થઈ શકે તો તેમાં આપણે રોંગ એટલે ખોટું ચોકડીની નિશાની કરવાની છે। કે આપણે એક વસ્તુ ઉપર બીજી વસ્તુ રાખી શકીએ, તેના ઉપર ત્રીજી વસ્તુ રાખી શકીએ તો તેની થપ્પી થઈ શકે છે, પરંતુ એક વસ્તુ ઉપર બીજી વસ્તુ રહી શકે નહીં તો તેની આપણે થપ્પી થઈ શકે નહીં। તો અહીં પેલું છે આપણે બાકસનું બોક્સ, તો એની થપ્પી થાય તો કે હા, તો એમાં રાઈટ કરીશું। સ્કેલ, ફૂટપટ્ટી, સ્કેલની થપ્પી થાય છે તો કે હા, તો એમાં આપણે રાઈટ કરીશું। સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરીની થપ્પી થઈ શકે તો કે ના, તો આપણે તેમાં ચોકડી કરીશું। પોસ્ટકાર્ડ, પોસ્ટકાર્ડની થપ્પી થઈ શકે તો કે હા, તો આપણે તેમાં રાઈટ કરીશું। વીટી, વીટીની થપ્પી થઈ શકે બાળકો, ના, તો કે વીટીમાં આપણે ચોકડી કરીશું। પથ્થર, પણ અહીં આપણે પથ્થર કેવો આપેલો છે, ખરબચડો, તો ખરબચડા પથ્થરની થપ્પી થઈ શકે તો કે ના, તો આપણે એમાં ખોટું કરીશું। મોબાઈલ, મોબાઈલની થપ્પી થઈ શકે તો કે હા, તો એમાં આપણે રાઈટ કરીશું। નાસ્પતિ, નાસ્પતિની
થપ્પી થઈ શકે બાળકો? તો કે ના, તો આપણે તેમાં ચોકડી કરીશું. 5 રૂપિયાની નોટ, જે 5 રૂપિયાની નોટ આવે છે તેની થપ્પી થઈ શકે? તો કે હા, તો આપણે તેમાં રાઈટ કરીશું. ચીકુ, ચીકુની થપ્પી થઈ શકે? તો કે ના, તો આપણે તેમાં ખોટું કરીશું. ચીકુની થપ્પી થઈ શકે? તો કે ના, તો આપણે એમાં ખોટું કરીશું. રૂપિયાનો સિક્કો, રૂપિયાના સિક્કાની થપ્પી થઈ શકે? તો કે હા, તો આપણે તેમાં રાઈટ કરીશું. રૂપિયાની સિક્કાની થપ્પી થઈ શકે એટલે આપણે તેમાં રાઈટ કરીશું. પાવડરનો ડબ્બો, પાવડરના ડબ્બાની થપ્પી થઈ શકે? તો કે ના, પાવડરના ડબ્બાની થપ્પી થઈ શકે? તો કે ના, તો એમાં આપણે ચોકડી કરીશું. બોલ, બોલ, તો બોલની આપણે થપ્પી થઈ શકે નહીં, તો એમાં આપણે ચોકડી કરીશું. બોલની થપ્પી થઈ શકે નહીં, તો આપણે એમાં ચોકડી કરીશું. ઈંટ, ઈંટની થપ્પી થઈ શકે? તો કે હા, તો આપણે તેમાં રાઈટ કરીશું. ઈંટની થપ્પી થઈ શકે તેમાં આપણે રાઈટ કરીશું. લખોટી, લખોટીની થપ્પી થઈ શકે? તો કે ના, લખોટીની થપ્પી ન થઈ શકે, આપણે તેમાં ખોટું કરીશું એટલે ચોકડીની નિશાની કરીશું. હવે આવે છે પ્રવૃત્તિઓ, જે મેં તમને પાઠ્યપુસ્તકમાં જે પ્રવૃત્તિ છે એ જ અત્યારે છે મેં કરાવેલી છે, તો હવે હું કરાવતી નથી. પહેલી છે પોસ્ટ કાર્ડ કેટલું મજબૂત છે તે, બીજી છે મારું નાનકડું વૃક્ષ, અને ત્રીજી છે એ સિક્કાવાળી છે. ચાલો ગૃહ કાર્ય કરીએ. પ્રશ્ન પહેલો, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માટે ગોળ તથા લાંબા માટે એરો કરો. તો અહીં આપણે વસ્તુ આપેલી છે, જે વસ્તુ ગોળ હોય તો તેમાં આપણે ગોળ કરવાનું છે, અને જે વસ્તુ લાંબી હોય તેમાં આપણે એરો કરીશું, જે આપણે આગળ શીખી ગયા છીએ. પૃથ્વીનો ગોળો, પૃથ્વીનો ગોળો કેવો હોય છે બાળકો? ગોળ, તો આપણે તેમાં ગોળ કરીશું. સાવરણો, સાવરણો કેવો હોય છે? લાંબો. સાવરણો કેવો હોય છે બાળકો? લાંબો, તો આપણે તેમાં એરો કરીશું. ટાયર, ટાયર કેવું હોય છે? ગોળ. ટાયર કેવું હોય છે? ગોળ, તો આપણે તેમાં ગોળ કરીશું. ટેસ્ટર, ટેસ્ટર કેવું હોય છે બાળકો? લાંબુ. ટેસ્ટર કેવું હોય છે? લાંબુ, તો આપણે તેમાં એરો કરીશું. બટન, બટન કેવું હોય છે? ગોળ. બટન કેવું હોય છે? ગોળ, તો આપણે તેમાં ગોળ કરીશું. તીર, તીર કેવું હોય છે? લાંબુ. તીર લાંબુ હોય છે, તો આપણે તેમાં એરો કરીશું. બોર, બોર કેવું હોય છે? ગોળ. બોર કેવું હોય છે? ગોળ, તો આપણે તેમાં ગોળ કરીશું. નાઇટ લેમ્પ છે, નાઇટ લેમ્પ કેવો હોય છે? લાંબો, તો આપણે તેમાં એરો કરીશું. નાઇટ લેમ્પ કેવો હોય છે? લાંબો, તો આપણે એરો કરીશું. લાડવો, લાડવો કેવો હોય છે? ગોળ. લાડવો ગોળ હોય છે, તો આપણે તેમાં ગોળ કરીશું. નળાકાર આકારનું છે, નળી જેવું, તો તે કેવું હોય છે? લાંબુ, તો આપણે તેમાં એરો કરીશું. લોખંડનું ગોળ વ્હીલ છે, તો આપણે તે કેવું હોય છે? ગોળ, તો આપણે તેમાં ગોળ કરીશું. લોખંડનું ગોળ છે, તો આપણે તેમાં ગોળ કરીશું. સૂર્ય, સૂર્ય કેવો હોય છે? ગોળ. સૂર્ય ગોળ હોય છે, તો આપણે તેમાં ગોળ કરીશું. તલવાર, તલવાર કેવી હોય છે બાળકો? લાંબી. તલવાર લાંબી હોય છે, તો આપણે તેમાં એરો કરીશું. બંગડી, બંગડી કેવી હોય છે બાળકો? ગોળ. બંગડી ગોળ હોય છે, તો એમાં ગોળ કરીશું. લાકડી, લાકડી કેવી હોય છે? લાંબી. લાકડી લાંબી હોય છે, તો આપણે તેમાં એરો કરીશું. પ્રશ્ન બીજો, નીચેની વસ્તુઓ માટે તેની સામે આપેલ ચોરસમાં ગબડે, સરકે કે થપ્પી થઈ શકે તે માટે સાચું તથા ન થઈ શકે તે માટે ખોટું કરો. તો અહીં વસ્તુ આપેલી છે, ગબડતી, સરકતી અને થપ્પી થઈ શકતી હોય તો તેમાં સાચું કરવાનું, અને જો ન થઈ શકતી હોય તો તેમાં ખોટું કરવાનું. પેલું છે ટાયર, ટાયર ગબડે તો કે હા સાચું, સરકે નહીં તો તેમાં ખોટું, થપ્પી થઈ શકે હા સાચું. ઢોલક, ઢોલક ગબડે તો કે હા સાચું, સરકે નહીં તો તેમાં ખોટું, થપ્પી થઈ શકે નહીં તો તેમાં ખોટું. બટન, બટન ગબડે તો કે હા સાચું, સરકે
तो के हाँ साचू। थप्पी थई सके तो के हाँ साचू। घड़ो घड़ा गबड़ी सके तो के हाँ साचू। सरके तो के ना खोटू। थप्पी थई सके हाँ साचू। कोन कोन गबड़े तो के हाँ साचू। सरके हाँ साचू। थप्पी थई सके हाँ साचू। पत्ता छे रमवाना गबड़े तो के ना खोटू। सरके तो के हाँ साचू। थप्पी थई सके तो के हाँ साचू। केरमनी कुकरी छे ते गबड़े तो के हाँ साचू। सरके तो के हाँ साचू। थप्पी थई सके तो के हाँ साचू। लैम्प लैम्प गबड़े तो के हाँ साचू। सरके तो के हाँ साचू। थप्पी थई सके नहीं तो के खोटू। सूटकेस छे सूटकेस गबड़े तो के ना खोटू। सरके तो के हाँ साचू। थप्पी थई सके तो के हाँ साचू। कोल्ड ड्रिंक्स नो बोटल छे तो के गबड़े तो के हाँ साचू। सरके तो के हाँ साचू। थप्पी थई सके तो के ना खोटू। અહીં આપણો પહેલો પાઠ પૂર્ણ થાય છે.